तो फरी एक बार बीटीवी ना अहवाल नी असर थई छे। राणक देवी महल जुमा मस्जिद साइन बोर्ड मामलो छे, तेमा बीटीवी ना अहवाल बाद तंत्रे साइन बोर्ड हटावी लीधा छे। ઉપરકોટ કિલ્લા મુદ્દે મંત્રી જવાહર ચાવડાનું નિવેદન, કિલ્લામાં મૂકેલા બોર્ડ ખૂબ જૂના છે, ઉપરકોટમાં રિનોવેશન કામગીરી ચાલુ છે તો તમામ બોર્ડ કામગીરી સબબ હટી ગયા છે। રાણકદેવી મહેલ હતો તે પણ સાંભળ્યું છે, ત્યારે રાજ્ય સરકારના કલ્ચર ડિપાર્ટમેન્ટનું કામ છે। ઇતિહાસકારો પાસેથી કિલ્લાનો ઇતિહાસ જાણીશું, રિનોવેશનની કામગીરી બાદ ઇતિહાસ જાણીશું તેમ પણ જણાવ્યું। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વિજયસિંહ પાસેથી। વિજયસિંહ, સમગ્ર જે વીટીવીના અહેવાલ પ્રસારિત થયો હતો, રાણકદેવી મહેલ અને જુવા મસ્જિદ સાઇનબોર્ડનો જે સમગ્ર મામલો હતો, તેમાં જવાહર ચાવડાએ પણ નિવેદન આપ્યું છે, આ સમગ્ર મામલો પહેલાથી જણાવશો? ચોક્કસથી ભાવિકા, જણાવી દઉં તો જે રીતે ગઈકાલે જે વીટીવીએ જયારે અહેવાલ જે રજૂ કર્યો હતો, જે અહેવાલમાં ઉપરકોટમાં જે રાણકદેવીનો મહેલ આવેલો છે એમાં જે બોર્ડ મારવામાં સાઇન બોર્ડ મારવામાં આવ્યા હતા, જે પ્રવાસન વિભાગ પુરાતત્વ ખાતા દ્વારા જે બોર્ડ મારવામાં આવ્યા હતા, આજે જયારે બોર્ડ હટાવી લેવામાં આવ્યા છે અને હાલ જયારે ઉપરકોટની રિનોવેશન કામગીરી પણ ચાલી રહી છે તેને લીધે આજે બોર્ડ હટાવવામાં આવ્યા। બીજી તરફ જે જવાહરભાઈ ચાવડા જે પ્રવાસન મંત્રી છે તેઓએ તેમના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જે બોર્ડ છે બિલકુલ જૂના હતા અને જે બોર્ડ હાલ રિનોવેશન કામગીરી ચાલી રહી છે તેને લીધે હટાવવામાં આવ્યા છે અને ચોક્કસપણે જે હાલ જે રિનોવેશન ચાલી રહ્યું છે તે રાણકદેવીનો મહેલ હતો એ પણ મેં સાંભળેલું છે અને તે જાણવામાં પણ આવ્યું છે તેવું પણ જાણવામાં આવ્યું। બીજી તરફ આ જે બોર્ડ જે માર્યા છે તેમાં હાલ રિનોવેશન કામગીરી જે પૂર્ણ થયા બાદ જે સમગ્ર જે જે આવેલું છે રાણકદેવી મહેલ અડીકડી વાવ થાપરા કોઠિયાની ભોયરા જે સમગ્ર જે ઇતિહાસમાં જે લખેલું છે તે ઇતિહાસવિદોને સાથે રાખી અને જે જાણવામાં આવશે અને ત્યારબાદ રિનોવેશન કામ પૂર્ણ થયા બાદ આ સમગ્ર જગ્યા ઉપર બોર્ડ મારવામાં આવશે, આવું જવાહરભાઈ સાવરાએ તેમના નિવેદનમાં પણ હાલ જણાવવામાં આવ્યું છે। બીજી તરફ આપને જણાવી દઉં તો જે છેલ્લા ઘણા સમયથી આ જે વિવાદ ચાલી રહ્યો હતો જે આજે બોર્ડ હટાવ્યા બાદ આ વિવાદનું પણ ખરેખર ટેકનિકલ તેમાં કારણો દેખાઈ રહ્યા છે કે હાલ જે ઇતિહાસવિદોની પાસે પણ આ વસ્તુ જાણવામાં આવ્યું છે કે ઇતિહાસના પાના ઉપર જે રાણકદેવીનો મહેલ જે લખવામાં આવ્યું છે અને હવે જયારે રિનોવેશન કાર્ય પૂરું થયા બાદ નવા બોર્ડ મારવામાં આવશે। જી બિલકુલ વિજયસિંહ, આભાર તમામ જાણકારી માટે।